વેલકમ બેક. વરસાદી માહોલ વચ્ચે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં ઘટાડો નોંધાયો છે. વિશ્વામિત્રી નદીની જળસપાટી અત્યારે 32.50 ફૂટ પર પહોંચી છે. ગતરોજ નદીની સપાટી 35.25 ફૂટ પર હતી, ત્યારે આજવા સરોવરની જળસપાટી 213.75 ફૂટ પર સ્થિર છે. શહેરના અનેક વિસ્તારોમાંથી હવે વરસાદી પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે. અકોટા, જેતલપુર, દિવાળીપુરા વિસ્તારમાંથી પાણી ઓસર્યા છે. વાસણા, હરણી, સમા, નિઝામપુરા વિસ્તારમાંથી પણ પાણી ઓસરી રહ્યા છે. ગતરોજ નદીની સપાટી હતી એના કરતા હવે ઘટી રહી છે. વિશ્વામિત્રી નદીનું પણ જળસ્તર ઘટ્યું છે. સાથે જ વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણી પણ ધીમે ધીમે ઓસરતા લોકોને રાહત મળી રહી છે. વડોદરાવાસીઓ માટે આજે રાહતના સમાચાર છે. વરસાદે વિરામ લીધો છે, માત્ર ભારે ક્યાંક વરસાદ છે, જેને કારણે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરી રહ્યા છે, જેને કારણે વડોદરાવાસીઓને રાહત મળી રહી છે. વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં પણ ઘટાડો નોંધાયો છે. અત્યારે 32.50 ફૂટ પર જળસપાટી વિશ્વામિત્રી નદીની નોંધાઈ છે. ગતરોજ તે સપાટી 35.25 ફૂટ પર હતી, ત્યારે આજવા સરોવરની જળસપાટી 213.75 ફૂટ પર સ્થિર જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરી રહ્યા છે. જનજીવન સામાન્ય બની રહ્યું છે, જેને લઈ વડોદરાવાસીઓને આજે રાહત મળી છે. વાસણા, હરણી, સમા, નિઝામપુરા વિસ્તારમાંથી વરસાદી પાણી ઓસરી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે વડોદરાવાસીઓ માટે આ રાહતના સમાચાર છે. વિશ્વામિત્રી નદીનું જળસ્તર પણ ઘટતા લોકોની ચિંતા પણ ઓછી થઈ છે. વિશ્વામિત્રી નદીની જળસપાટી અત્યારે 32.50 ફૂટ પર પહોંચી છે.